हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन? ओके, गुड। धोरण छ इंग्लिश टेक्स्ट बुक यूनिट नंबर 1 टेस्ट ऑफ इंडिया, एमां आपणे गया लेक्चर में एक्टिविटी 1 छे ए कम्प्लीट करी हती। आजे आपणे सरस मजानी एक्टिविटी 2 में आपेल डायलॉग विषे अभ्यास करीशुं। तो चलो विद्यार्थी मित्रों, तैयार छो ने तमे? तो आज आप एक्टिविटी 2 ने जोता पहला अपने ए एक्टिविटी में आना स्पेलिंग विषे माहिती मेळवी लईए। तो तमारे शू करवानुं छे, तमारे पण तमारी नोटबुक में ऊपर लखवानुं छे यूनिट 1 आ एक्टिविटी छे, पेज नंबर 2 पर छे। नीचे लखवानुं छे एक्टिविटी 2, काउंस में लखवानुं छे डायलॉग्स, बराबर। अने ए डायलॉग छे बधा सीन वाइज छे, दृश्य 1, दृश्य 2, दृश्य 3, आवी रीते सीन वाइज डायलॉग आपेला छे। तो आपणे पण अहीं सीन वाइज छे ए आपणे जे डायलॉग आपेला छे एना स्पेलिंग लखवाना छे। एमां सीन 1, पार्ट 1 अथवा पार्ट ए करीने पार्ट जे एना सीन 1 ना स्पेलिंग छे ए पहेला आपणे लखीशुं। तो आवी रीते 3 पार्ट में डिवाइड करी लो अने त्यारबाद लखता जुओ। पहेलो स्पेलिंग छे मेकिंग। मेकिंग एटले बनावी रहिया, मेक एटले बनाववू, मेकिंग वर्ब नु आईएनजी वाळू रूप छे एटले शुं थशे? बनावी रहिया। त्यारबाद छे करी, सी यू डबल आर वाई, करी एटले कढ़ी। त्यारबाद छे प्लीज, प्लीज एटले मेहरबानी करीने। त्यारबाद छे कर्ड, सी यू आर डी, कर्ड एटले दही। अने दही नो बीजो स्पेलिंग आपणे केवो होय तो कई रीते कही शको? योगर्ट, बराबर। वाय ओ जी यू आर टी, योगर्ट एटले पण शुं थशे? दही। अने कर्ड एटले पण शुं थशे? दही। त्यारबाद छे सम, सम एटले થોડું। ત્યારબાદ છે શ્યોર, શ્યોર એટલે ચોક્કસ। આ થઈ ગયા સીન 1 ના સ્પેલિંગ। ત્યારબાદ આપણે સીન 2 ના પણ સ્પેલિંગ જોઈ લઈએ ફટાફટ। ઉપર લખવાનું છે સીન 2, એના સ્પેલિંગ છે ગ્રામ ફ્લોર, જી આર એ એમ। ગ્રામ એટલે શું થશે? તો કે મોસ્ટલી આપણે ગ્રામ એટલે આપણે ચણા કહેતા, અને ગ્રામ ફ્લોર એટલે શું થશે? ચણા નો લોટ, બરાબર। પછી છે લેન્ડ, એલ ઈ એન ડી, લેન્ડ એટલે ઓછીનું આપવું। આપણી પાસે કઈ વસ્તુ છે એને આપણે કોઈ બીજા ના આપીએ ત્યારે એના માટે કયો સ્પેલિંગ વપરાય? તો કે લેન્ડ। ત્યારબાદ છે ઓફકોર્સ, ઓફકોર્સ એટલે ચોક્કસ, નિશ્ચિંત। આપણે એમ કહીએ કે ઓફકોર્સ હું તમને એ વસ્તુ આપીશ, ત્યારે આપણે કહીએ છીએ ઓફકોર્સ નો મતલબ થશે ચોક્કસ। અને ત્યારબાદ સીન 3 ના સ્પેલિંગ છે, એમાં પહેલો સ્પેલિંગ છે કમ, કમ એટલે આવવું। પછી છે હોમ, હોમ એટલે ઘર। ત્યારબાદ છે બટ, બટ એટલે શું થશે? પણ અથવા તો પરંતુ। ત્યારબાદ છે ઓલરેડી, એ એલ આર ઈ એ ડી વાય, ઓલરેડી એટલે પહેલાથી જ। ત્યારબાદ છે વિથ, વિથ એટલે સાથે। ત્યારબાદ છે સેન્ડ, સેન્ડ એટલે મોકલવું। અને લાસ્ટ વન રેડી, રેડી એટલે તૈયાર થવું, અને ઓલરેડી એટલે પહેલાથી। જો આ બંને વચ્ચે શું છે? તો કે ડિફરન્સ છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 2 પર આવેલા સીન 1, સીન 2 અને સીન 3 નો ડાયલોગ જે આપેલો છે, કન્વર્ઝેશન વાતચીત આપેલી છે, એને આપણે સમજવાની કોશિશ કરીશું, બરાબર। તો અહીં સૌથી વધારે તો સ્ત્રીઓ વચ્ચે થતી વાતચીતને આજે આપણે સમજીશું, બરાબર। તો બધા જ ને આમ તો ખ્યાલ જ હોય છે કે ભાઈ સ્ત્રીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હોય છે, બરાબર। તો અહીં રેનુબેન અને શાંતાબેન, પેલા જે સીન છે એમાં કોની કોની વચ્ચે વાતચીત થઈ છે? તો કે રેનુબેન અને શાંતાબેન વિશે વાતચીત થઈ છે, અને શું વાતચીત થશે એ આપણે હવે સમજીશું। રેનુબેન, આઈ એમ મેકિંગ કરી, શું કીધું છે? આ જે સ્ત્રી છે એ બોલે છે, અને આ કોણ છે? રેનુબેન છે, બરાબર। શું કહે છે આ? તો આ રેનુબેનને કહે છે કે રેનુબેન આઈ એમ મેકિંગ કરી, રેનુબેન હું કઢી બનાવી રહી છું। કઢી કોણ બનાવે છે? તો કે આ સ્ત્રી છે એ કઢી બનાવી રહી છે, અને સામે ઉભેલા કોણ વ્યક્તિ છે? તો કે રેનુબેન છે, એને શું કહી રહી છે? તો કે હું એક કઢી બનાવી રહી છું, એક રેસીપીમાં કઢી બનાવી રહી છું। બટ આઈ ડોન્ટ હેવ કર્ડ, પણ મારી પાસે, ડોન્ટ હેવ એટલે કે મારી પાસે નથી, બરાબર। મારી પાસે શું નથી? તો કે મારી પાસે દહીં નથી। કોની પાસે દહીં નથી? આમની પાસે કે આમની પાસે? સાબાશ, આમની પાસે દહીં નથી, બરાબર। વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ,
તમે મને દહીં આપશો પ્લીઝ, મહેરબાની કરીને તમે મને દહીં આપશો. એવું કોણ કહે છે? તો કે આ જે સ્ત્રી છે એ રેનોબહેનને કહે છે. હવે રેનોબહેન છે એ આ સ્ત્રીને શું કહેશે? યસ શ્યોર શાંતાબેન. હા કેમ નહીં, હા ચોક્કસ શાંતાબેન. એટલે કે આ જે સ્ત્રી છે એ કોણ થશે? તો કે શાંતાબેન થશે. અને આ જે સ્ત્રી છે એ કોણ છે? રેનોબેન. તો આ જે સ્ત્રી છે એટલે કે રેનુબેન છે એ શાંતાબેનને શું કહે છે? હા ચોક્કસ શાંતાબેન. હિયર યુ આર, આ લો. બરાબર, એટલે કે જે રેનુબેન છે એને પેલા શું કરવું હતું? તો કે રેનુબેન સોરી શાંતાબેન છે એ રેનુબેન પાસે એમ કહે છે કે ભાઈ હું છે મારે કઢી બનાવી છે અને મારી પાસે દહીં નથી, તમે મને દહીં થોડું આપશો? ત્યારે શાંતાબેન છે એ શું કહે છે કે હા કેમ નહીં, શ્યોર શાંતાબેન. બરાબર, એટલે કે જે ચોક્કસ શાંતાબેન, એટલે જે શાંતાબેનને જે વસ્તુ જોઈએ છે એ કોણ પ્રોવાઈડ કરે છે? રેનુબેન કહે છે. બરાબર, એને એ પ્રોવાઈડ કરે છે, પૂરી પાડે છે. ત્યારબાદ શું થાય છે સીન ટુ માં? સીન ટુ નો ડાયલોગ છે વેનુબેન આઈ એમ મેકિંગ કરી. હવે ખાસ યાદ રાખજો, શાંતાબેન છે એ બધા જ ની પાસે કઈક ને કઈક વસ્તુ માંગે છે. બરાબર, એટલે આપણે એક મેઇન કેરેક્ટર કોણ આવશે? શાંતાબેન. બરાબર, એટલે આ શાંતાબેન ને આપણે ભૂલવાના નથી. બરાબર, કેમ કે શાંતાબેન છે એ મેઇન વ્યક્તિ છે. એટલે વેનુબેન, હવે સેકન્ડ પર્સન કોણ છે? જો પેલી વ્યક્તિ છે એ રેનુબેન આપે છે દહીં. હવે બીજી વ્યક્તિ છે એ કોણ છે? બીજી સ્ત્રી છે કોણ છે? વેનુબેન. હવે વેનુબેન ને શું કહે છે અને શું માંગે છે તેમની પાસે યાદ રાખીએ. વેનુબેન આઈ એમ મેકિંગ કરી. વેણુબેન હું શું કરી રહી છું? તો કે હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર, મારી પાસે ચણાનો લોટ નથી. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર, શું તમે મને ચણાનો લોટ આપશો, ઉછીનો આપશો? ઉછીનો લેન્ડ એટલે કે ઉછીનો આપશો, અથવા એમને આપણે આપશો એવી રીતે પણ કહી શકીએ. બરાબર, શું કહે છે વેણુબેન ને? તો કે હું કઢી બનાવી રહી છું, મારી પાસે ચણાનો લોટ નથી. વેણુબેન તમે મને ચણાનો લોટ આપશો? ત્યારે વેણુબેન શું કહે છે? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. ચોક્કસ શાંતાબેન, શા માટે નહીં. તો એ શું આપે છે એમને? ચણાનો લોટ આપે છે. રેણુબેન છે એ શું આપે છે શાંતાબેન ને? તો કે કર્ડ આપે છે, દહીં આપે છે. જયારે વેણુબેન છે એ એમને શું આપે છે? ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ આપે છે. ત્યારબાદ સીન થ્રી માં શું થાય છે એ આપણે જોઈએ. હેમુબેન આર યુ ધેર, શાંતાબેન છે એ હવે થર્ડ વ્યક્તિ, થર્ડ જે સ્ત્રી છે ત્રીજી વ્યક્તિ તરીકે હેમુબેન ને પાસે જાય છે અને એમને કહે છે હેમુબેન આર યુ ધેર, હેમુબેન તમે ઘરે છો, તમે ત્યાં છો? ત્યારે આગળ એમના ઘરેથી કોઈ પુરુષ આવે છે, એ કોણ હોય છે? એ કહે છે પ્લીઝ કમ શાંતાબેન, મહેરબાની કરીને આવો શાંતાબેન. ત્યારે શું કહે છે આગળ? હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ છે એ ઘરે નથી. એટલે કે એમના ધર્મપત્ની હેમુ છે, હેમુબહેન છે એ ઘરે નથી. ત્યારે એમના પતિદેવ છે એ આવે છે અને શાંતાબેન સાથે વાત કરે છે. હાઉ કેન આઈ હેલ્પ યુ? ત્યારે જે હેમુબેનના હસબન્ડ છે એ કહે છે કે હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? ત્યારબાદ આગળ શું કહે છે? તો કે જે હેમુબેન છે બરાબર, એમના જે પતિદેવ છે રાકેશભાઈ એને કઈક વાત કરે છે શાંતાબેન. રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે, રાકેશભાઈ હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, પણ મારી પાસે કરી લીવ્સ એટલે શું થશે? તો કે જે મીઠું લીમડો હોય એને આપણે કહી શકીએ કરી લીવ્સ. બરાબર, હું આજે દહીં બનાવી રહી છું પણ મારી પાસે મીઠા લીમડા ના જે પાન છે એ નથી, અથવા તો મારી પાસે મીઠું લીમડો નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ, શું તમે મને થોડો મીઠો લીમડો આપશો? ત્યારે આ વાત છે એ શાંતાબેન રાકેશભાઈ ને કરે છે. ત્યારે શાંતાબેન ને રાકેશભાઈ શું પ્રત્યુત્તર આપે છે એ જોઈશું. શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ, એ શું કહે છે? તો કે શાંતાબેન તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ, કર્ડ એટલે કે દહીં અને ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. બરાબર, રાકેશભાઈ શાંતાબેન ને કહે છે કે ભાઈ તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. પછી આગળ શું કહે છે? હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, અને જે મારી પત્ની હેમુ છે એ આજે કઢી બનાવી રહી છે.
प्लीज डोंट मेक इट योर सेल्फ. मेहरबानी करीने तमे ते जाते बनावता नहीं. शा माटे? तो के वी विल सेंड यू सम करी वेन इट इज रेडी. शु कीधु लास्ट में? तो के तैयार थी जाए एटले अमे थोड़ी वार तमने थोड़ी कढ़ी छे ए तमने मोकली आपशु. एवं कोण कहे छे? राकेश भाई. एटले शांताबेन ने शू थई गई? मोज पड़ी गई, मोज आवी गई. बराबर, एमने आटली वस्तुओ भेगी करी थी, पण लास्ट में एमने जे राकेश भाई अने हिमूबेन नी घरे थी शू मळशे? तैयार कढ़ी मळशे. बराबर, तो एक सरस मजाना डायलॉग रूपे आपणने एक घटना आपेली छे. बराबर, ए आपणे जोई. हवे आपणे एक रिवाइज करी लईए. अही रेनूबेन छे, एमने शुं आपशे? कर्ड आपशे. त्यारबाद वेणु छे, एमनी पासेथी एमने शुं आपशे? तो के ग्राम फ्लोर आपशे. अने त्यारबाद हेमूबेन पासे शांताबेन शुं लेवा आवे छे? तो के जे करी लीव्स छे ए लेवा आवे छे. अने लास्टमां राकेशभाई छे ए तेमने शुं आपशे? तो के तैयार थयेली मीठी अने खाट्टी मीठी कढ़ी छे ए एमने आपशे. બરાબર, તો મજા પડી ને એક્ટિવિટીમાં? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નેક્સ્ટ એક્ટિવિટી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ઓલ ઓફ યુ.